सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर छठू और तरंग 85 એમાં છેલ્લે એમ કથા લખે છે, થાના ગાલોલ ગામના માવા ભગત, એને ભગવાનનું ભગવાનના સંતો ભક્તોનું પૂજન કરીને બહુ મોટો લાભ લીધો। માવા ભક્ત મહારાજને પૂછે છે, પ્રભુ બધાય સંતો એક સરખા કેમ જણાતા નથી? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે બધાય સાધુને એક સરખા જાણે છે એમાં બુદ્ધિ નથી। મહારાજનો પોતાનો પણ મત ગરડા મધ્યના 60માં પ્રમાણે છે, જે બધાયને એક સરખા જાણે એ સત્સંગી કહેવાતો હોય તો વિમુખ જાણવો। આ બધી મહારાજ કેવા સાચા ગુરુ હોય, સાચા સંત કેવા હોય, આ બધા વિશે એક ચર્ચા માવા ભગત સાથે કરે છે। માવા ભગત છેલ્લે મહારાજને સ્તુતિ કરતા એમ કહે છે કે પ્રભુ, જેટલા અવતારો આજ દિવસ સુધી થયા, જેટલા કોઈ સંતો આજ દિવસ સુધી થયા, એ સર્વેનું બીજ આપ છો, સર્વનું કારણ આપ છો, આવું હું સમજું છું। સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના સમાગમથી માવા ભગતને આવી કૃપા પ્રાપ્ત થયેલી, જેની આવી સમજણ મળી। આગળ પૂર છઠ્ઠું અને તરંગ 86 એમાં સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। શ્રી હરિ બેઠે અશ્વ પર ડોલહી બજત ભયેઉ પુરજન ભયે મગ્ન સબ જય જય મુખહી કરેઉ પુરજન ભયે મગ્ન સબ જય જય મુખહી કરેઉ રાજ બજાર હોઈ કર પુરુષે બાહિર આય અશ્વ ચલાય વેગ કર પુરજન તિંહા રહાય અશ્વ ચલાય વેગ કર પુરજન તિંહા રહાય। પછી શ્રીહરિ અશ્વ ઉપર બેઠા, આગળ ઢોલ વાગવા લાગ્યા, ગામના બધા લોકો ખૂબ જ રાજી થયા અને મુખથી જય 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 જયનો ઉચ્ચાર કરવા લાગ્યા। શ્રીહરિ રાજમાર્ગ ઉપર થઈને ગામ બહાર નીકળ્યા, અશ્વને વેગથી ચલાવ્યો અને ગામવાસી લોકો ત્યાં જ રહી ગયા। શ્રીહરિ મુકામે આવ્યા, પલંગ ઉપર બેઠા, જેટલા સંતો હતા તે બધા આવીને શ્રીહરિની પાસે બેઠા। તે વખતે બધા સંતો કીર્તન બોલવા લાગ્યા, ત્યારે શ્રીહરિ મનમાં ઘણો જ ખુશી થઈને જ કીર્તનોને સાંભળતા રહ્યા। જ્યારે લગભગ અધરાત થઈ ત્યારે શ્રીહરિ પહોંચી ગયા। ભગવાન શ્રીહરિ થાના ગાલોલ ગામની અંદર પધરામણી કરવા માટે નીકળ્યા છે માવા ભગતની સાથે। માવા ભગતને ઘેર જ્યારે છેલ્લે ગયા
ત્યારે માવા ભગતને ઘેર સૌથી વિશેષ સમય મહારાજે આપ્યો અને માવા ભગત સાથે ખૂબ સત્સંગની ચર્ચા કરી. માવા ભગત સાથે સાચા સદગુરુ કેવા હોય એ વિશે એક વાતો કરી. ત્યાર પછી મહારાજ ઘોડા ઉપર બેસી જ્યાં આગળ સંતો અને ઉતારો હતો, જે જગ્યાએ સંતો રોકાયેલા હતા, જ્યાં દરબારોને છોડીને મહારાજ ગામના પાદરમાંથી ગયા હતા, ત્યાં મહારાજ પરત આવ્યા. સંતો બધાએ કીર્તન બોલવા લાગ્યા અને અડધી રાત સુધી સંતો કીર્તન બોલ્યા. એ સંતો, એ ભગવાનના ભક્તો, એને ભગવાનની મૂર્તિમાં કેવું હેત હશે, અડધી રાત સુધી કીર્તનો બોલાતા હોય અને તો પણ થાક ન લાગે, ગાતા થાક ન લાગે, સાંભળતા થાક ન લાગે. ક્યારેય પણ મહારાજે મધ્ય પ્રકરણના 29મા વચનામાં કીધું, જેને ભગવાનની મૂર્તિને વિશે આસક્તિ હોય, જેને ભગવાનમાં આસક્તિ હોય એના લક્ષણ શું છે? તેના લક્ષણ એ છે, ગમે એવો માર્ગે ચાલીને થાક્યો હોય, ગમે એવો પ્રવૃત્તિએ કરીને અવરાઈ ગયો હોય, પણ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નિસરે, ગમે એવું એનું અપમાન થયું હોય પણ ભગવાનની વાત નિસરે, ભગવાનના દર્શન નિસરે, તો જાણે કાંઈ થયું જ નથી. એવો સાવધાન થઈને ભગવાનના દર્શન અને કથા વાર્તા સાંભળવામાં જે થઈ જાય એને ભગવાનને વિશે પ્રીતિ કહેવાય. ભગવાનના સંતો એવા હતા. મધ્યની સી જબ હો નહીં આઈ, શ્રી હરિ તબ પોડત સોરહાઈ, સંત સબહી સુવત ભય તાહી, સંત સબહી સુવત ભય તાહી, હરિમૂર્તિ ચિતવત મન માહી, હરિમૂર્તિ ચિતવત મન માહી. જ્યારે લગભગ અધરાત થઈ ત્યારે શ્રીહરિ પહોંચી ગયા. બધા સંતો પણ મનમાં શ્રીહરિની મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં સૂવા લાગ્યા. સંતો પણ જ્યારે રાત્રે સૂવે છે ત્યારે મૂર્તિનું ચિંતવન કરતાં સૂવે છે. ભગવાનનો ભક્ત એની દરેક ક્રિયાની અંદર ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવાનો એને અભ્યાસ હોવો જોઈએ. ભગવાનનો ભક્ત એ જ કહેવાય કે જેને વારે વારે ભગવાન સાંભળી આવે. ખાતા પીતા નાતા સૂતા ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ. રાત્રે સૂઈએ ત્યારે જે આપણે મહારાજના દર્શન કર્યા હોય, આપણે માનસી પૂજામાં મહારાજને જે વાગા ધરાવ્યા હોય, પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા હોય, ગુરુજીના ઠાકોરજીના દર્શન કર્યા હોય, જે મૂર્તિને વિશે આપણને અતિશય પ્રીતિ હોય, જે સ્વરૂપની આપણે સેવા કરતા હોઈએ, એ સ્વરૂપને ધીરે 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 શ્વાસોશ્વાસ સંભાળીને સુવાની ટેવ પાડવી જોઈએ. સુવાની લાલચ કરતાં પણ વધારે લાલચ મૂર્તિને સંભાળવાની જો રાખીએ ને તો આપણે ભગવાનના ભક્ત સાચા. આપણે ઘણી વખત જાજી લાલચ જે ક્રિયા કરવાની હોય એ થઈ જાય, સાધન દશામાં છીએ, થાય, જમવા બેસે તો જમવાનો લોભ જાગી જાય, સુવા માટે પડીએ તો સુવાનો લોભ જાગી જાય, ઘણીક વખત એવા લોભની કારણે મૂર્તિને ભૂલી જવાય, એનો લોભ છૂટે અને મૂર્તિનો લોભ જાગે કે જેટલો સમય, જેટલી સેકન્ડ, જેટલી મિનિટ મને મૂર્તિ સાંભળી એટલું જ મારે તો જીવ્યાનું કામ છે, જેટલી વાર મૂર્તિ ભૂલાય છે એટલી વખત હું આ દુનિયામાં છું કે નહીં શું ફેર પડ્યો. જેટલી વાર ભગવાનની મૂર્તિની વિસ્મૃતિ થઈ ગઈ એટલી વાર આ દુનિયામાં હું છું કે નથી એનાથી મને તો કશો ફાયદો થયો નહીં. કદાચ દુનિયાને ફાયદો થતો હોય પરંતુ મને કશો જ ફાયદો નથી. કારણ કે સંપત્તિ એ સંપત્તિ નથી, વિપદો નૈવ વિપદ, વિપત્તિ એ જ છે જે વિસ્મરણ હરે, જે ભગવાન ભૂલી જવાય છે એ જ વિપત્તિ છે, અને જે સ્મૃતિ છે ભગવાનની એ જ સંપત્તિ છે. ભગવાનનો જે ભક્ત છે જેને એવું સમજાઈ ગયું છે કે આ જગત નાશવંત છે, આ જગતની અંદરથી કશું જ મેળવવાનું નથી, જેમ વારીને વલોવતા કોઈ દી માખણ નીકળે નહીં એવી રીતે આ સંસારની અંદર ગમે એટલી ક્ષણો વિતાવીએ પણ કોઈ પણ ક્ષણ ક્યારેક સુખદાયક થઈ શકે જ નહીં,
કારણ કે દુઃખનો દરિયો આ સંસાર છે, દુઃખનો દરિયો આ જન્મ મૃત્યુનું દુઃખ છે. એમાં જે ફસાયેલો છે એને સુખની અનુભૂતિ થાય છે તો આભાસ માત્ર છે. જેવી રીતે ઝાંઝવાના જળ, મૃગ જળ કેવા હોય, દૂરથી દેખાય જળ પણ ત્યાં જળ હોતા નથી, છે પૃથ્વી. એવી રીતે સંસારની અંદર સુખ છે એ તો ઝાંઝવાના જળ જેવા. સંસારના સુખ એવા ઝાંઝવાના જળ જેવા, તુચ્છ જાણીને સર્વે ત્યાગ્યું બ્રહ્માનંદ સ્વામી કે. એમાં સંસારની અંદર ભગવાનની સ્મૃતિ વિના જેટલું જીવ્યા એ જીવ્યાનો ભગવાનના ભક્તને કશો લાભ નથી. એટલે એને ખાતા પીતા નાતા ધોતા સૂતા એક જ લોભ રહે, મહારાજને હંભારી રાખવું, મહારાજને હંભારી રાખવું. અને એ કંઈ એવું અઘરું પણ નથી. અભ્યાસથી એને સંભાળવાની જો ટેવ પાડે તો એ એવું અઘરું નથી કે મોટો એવરેસ્ટ ચડવા જેવું અઘરું નથી. હા, મહારાજે કઠણમાં કઠણ ચોક્કસ કીધું છે, પરંતુ અભ્યાસ કરવાવાળાને ચોક્કસ એ સિદ્ધ થાય છે. થોડુંક જ અનુસંધાન, થોડુંક અનુસંધાન, થોડુંક જો અનુસંધાનપૂર્વક આપણે મુમુક્ષુ જો જીવવા માંડીએ, આપણે થોડીક જો દોરીને પકડી રાખવાની ટેવ પાડીએ કે હું જે ક્રિયા કરું છું એમાં મહારાજની સ્મૃતિ પ્રધાન રહે, એવું કંઈક મારે ગોઠવણ કરવી છે, ગોઠવણ કરવી છે. જેવી રીતે કોઈ બિઝનેસવાળો હોય, એ વ્યક્તિ ગમે તે જગ્યાએ જાય તો એને એમ થાય કે હું કંઈક મારો બિઝનેસ અહીં આગળ ખોડું. મોટી મોટી કંપનીવાળા હોય, એ દેશ પરદેશનો અભ્યાસ કરે, શા માટે? પોતાનો બિઝનેસ નાખવા માટે. એમ ભગવાનનો ભક્ત દરેક ક્રિયાની અંદર એવું અનુસંધાન કરે કે હું પ્લેનમાં બેસું તો શું કરું મને ભગવાન સાંભળે, હું ગાડી ચલાવતો હો તો કેવી પ્રકારનું આયોજન કરું મને ભગવાન સાંભળે, હું લગ્ન પ્રસંગમાં જાતો હો તો હું કઈ પ્રકારનું આયોજન કરું જેનાથી મને ભગવાન સાંભળે, હું આ કથા કરતો હોઉં કે કથા સાંભળતો હોઉં એની અંદર પણ હું કઈ પ્રકારનું આયોજન કરું મને ભગવાન સાંભળે, હું સ્નાન કરતો હોઉં કે જમતો હોઉં કે સૂતો હોઉં તો હું કઈ પ્રકારનું આયોજન કરું જેનાથી મને ભગવાન સાંભળે, એવું આયોજન પહેલાં તો બેસીને વિચારવું પડે. દરેકનો ઉપાય હોય છે, દરેકનો ઉપાય હોય છે. અને આ યુગની અંદર ઉપાય કરવો બહુ સહેલો છે. આ યુગમાં ઉપાય કરવો એટલા માટે સહેલો છે, આજે તો ભગવાનના આવા સ્વરૂપો 15 રૂપિયાની અંદર ને 20 રૂપિયામાં ડોલરમાં મૂર્તિ, ભગવાનની મૂર્તિ ડોલરમાં જે ચિંતામણી તુલ્ય છે. પહેલાં, આજથી પહેલાં જ્યારે આ ફોટોગ્રાફી નહોતી, આ વિડીયોગ્રાફી નહોતી, જે દિવસે આ બધું નહોતું તે દિવસના ભગવાનના ભક્તોને મહારાજના દર્શન એકવાર થયા હોય, દૂર દૂર રહેતા હોય, ક્યાંય બુરાનપુર આદિક દેશોમાં રહેતા હોય, ત્યાંથી મહારાજના દર્શન એક જ વાર ઉત્સવ સમયમાં 5 દિવસ આવ્યા હોય, એમાંય મહારાજ તો 24 કલાક કંઈ દર્શન દેવા બેઠા ના હોય, મહારાજના દર્શને મહારાજના સ્ટેજ ઉપર થાય, મહારાજ વાતો કરતા હોય ત્યાં થાય, મહારાજ પીરસતા હોય ન્યા થાય, એ 5-10 દિવસનું ભાથું જે મહારાજના દર્શન કર્યા હોય એ અંગોઅંગને આખી જિંદગી સંભાળવાના, એને કેટલું કઠણ પડે. આજે આપણી માટે તો ભગવાનના સ્વરૂપને સંભાળવા માટે કેટલા બધા વિડીયો, કેટલી બધી પ્રકારની મૂર્તિઓ, કેટલી બધી પ્રકારથી આપણે તિલચિહ્નો ધારવા હોય, એ ભક્તોને ધારવા હોય તો કેવી કેટલી તકલીફ પડે. ને આપણે તો તિલચિહ્નો જ્યાં જોવો ત્યાં મૂર્તિ આખી તિલચિહ્નોની તૈયાર કરીને આજે સંતો મહેનત કરે છે. આપણને જેટલું આ જમાનામાં મૂર્તિ ધારવામાં સહેલાઈ પડે એવું જે આયોજન કરવામાં ભગવાને આપણને જે મદદરૂપ અત્યારે આ યુગ જે થઈ રહ્યો છે, આજની ટેકનોલોજી થઈ રહી છે, એટલું પૂર્વે નહોતું, છતાં પણ એ મૂર્તિના ધારક હતા, મૂર્તિના ધારક હતા, મૂર્તિના વાહકો હતા. અને આપણને આટલી બધી સાનુકૂળતા છે, છતાં પણ એક જ વસ્તુ ખૂટે છે, આયોજન. આપણી પાસે જેટલું મૂર્તિને ધારી શકીએ એવું આયોજન છે ને, જેટલી સાનુકૂળતા છે ને એટલી પૂર્વે નહોતી. પૂર્વે તો દુઃખ હતા, દુઃખના દરિયાઓ. ભગવાનના સંતો ભક્તોને શાંતિથી કોઈ જગ્યાએ એને શરીરને સુખ મળે, શાંતિથી બેસી શકે એવી જગ્યા નહોતી, એવું વાતાવરણ નહોતું. ઝાડવા નીચે હોતા હોય સંતો,
ક્યાં ત્યાં આગળ એને શરીરે સાનુકૂળ રહે, ગરમી હોય, વરસાદ હોય, ઠંડી હોય, ગામમાં કુસંગીઓ હોય, ખાવાનું ન મળે, ખાવાનું થયું હોય ઢોળી દે, નાખી દે, માર મારે, બધી જ વિપરીત પરિસ્થિતિઓ, બધી જ વિપરીત પરિસ્થિતિઓ. આજે બધી જ એના કરતાં સાનુકૂળ પરિસ્થિતિઓ, બધું જ એનાથી સાનુકૂળ, અને છતાં પણ આપણે જે જગ્યાએ કાચા પડીએ છીએ એની અંદર એક જ વસ્તુ ખૂટે છે, આયોજન. પહેલાં પહેલું દરેક વ્યક્તિએ પોતાની દિવસ દરમિયાનની ક્રિયાઓનું જજમેન્ટ કરવું જોઈએ, મારે શું કરવું પડે. દરેક માટે અલગ અલગ હોય. વિદ્યાર્થી હોય એ વિદ્યાનો અભ્યાસ કરતો હોય, જોબવાળો હોય જોબે જતો હોય, ધંધાવાળો હોય ધંધો કરતો હોય, અમે સંતો છીએ તો વ્યવહારની કોઈના માથે જવાબદારી હોય તો વ્યવહાર કરતા હોય, કોઈના માથે જવાબદારી થાળની હોય તો એ થાળ કરતા હોય, કોઈને વાઘાની જવાબદારી એ વાઘાનું કરતા હોય. તો સંતોના પણ અલગ અલગ દરેકની સેવા પ્રવૃત્તિ અલગ અલગ છે, તમારી પણ એ પ્રવૃત્તિ અલગ અલગ હોય. પોતાની પ્રવૃત્તિનો પહેલાં ગ્રાફ કાઢવો જોઈએ કે મારે દિવસ દરમિયાન કેટલી પ્રવૃત્તિ કરવી પડે છે, એ પ્રવૃત્તિ મધ્ય હું કયું આયોજન કરું તો મહારાજની સ્મૃતિ મને વધારે રહે. તો એક આયોજન કર્યું આપણે કે ચાલો આ કરતાં કરતાં હું ધંધો કરતાં કરતાં જો હરિસ્મૃતિ મૂકી દઉં છું તો મને ભગવાનની સ્મૃતિ રહેશે, આવું આપણે વિચાર્યું, હરિસ્મૃતિ મૂકી. પરંતુ આપણને જોઈએ એટલો ફાયદો નથી થતો હજુ, તો ફરીથી આયોજન વિચારો કે એક વીક મેં આ કર્યું, હવે બીજો વીક આ બીજો પ્રયોગ કરું, કથા સાંભળું, ભગવાનની મૂર્તિને મૂકી રાખું, હરિસ્મૃતિ સહિત ભગવાનની મૂર્તિ પણ આમ ચાલતી હોય આઈપોડમાં એવું કંઈ ગોઠવું, ધૂન છે તો ધૂન ગોઠવું, અથવા અલગ અલગ ફેરવ્યા કરું તો થાય છે. એવા 5-10-25 પ્રયોગો કરીએ તો એક પ્રયોગમાં તો ખબર પડે કે આ પ્રવૃત્તિ કરું ત્યારે આ જો કરું તો સ્મૃતિ તરત રહે છે. એટલે હવે ફાઇનલાઇઝ થઈ ગયું કે આ પ્રવૃત્તિ કરું ત્યારે આ પ્રકારથી મૂર્તિને ધારવાની, આ પ્રવૃત્તિ કરું ત્યારે આ પ્રકારથી મૂર્તિને ધારવાની, આ જમવાની ક્રિયા કરું તો આ પ્રકારથી મૂર્તિને ધારવાની, સુવા જઉં તો આ રીતે મૂર્તિને ધારવાની. તો મૂર્તિને ધારવાનો અભ્યાસ થાય એની માટેનું આયોજન કરવું પડે. પૃથ્વીની અંદર કોઈ પણ વનસ્પતિ થતી છે ને, જેટલી વનસ્પતિઓ છે એમાં કંઈક ને કંઈક ઔષધિ છે, ઔષધિ છે. જેટલી આ પૃથ્વીની અંદર જેટલી ખનિજો છે એ બધી જ ઉપયોગી છે. દરેક અક્ષર છે ને, એ અક્ષરની એક 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 માત્રા એની એક કિંમત છે, પણ બધાની અંદર દુર્લભમાં દુર્લભ હોય તેને જાણવાવાળો, એનું આયોજન કરવાવાળો. માટે આપણે એવા આયોજનો વિચારવા જોઈએ. એક આપણે બહારનું મંદિર કરીએ છીએ, બહારની પ્રવૃત્તિ કરીએ છીએ, એક આંતરિક હૃદય મંદિરમાં પરમાત્મા પ્રગટ કરવાની, હૃદય મંદિરમાં પરમાત્માને અખંડ રાખી મૂકવાનો અભ્યાસ પણ આપણે કર્યા કરવો જોઈએ. સંતો રાત્રે સૂતા સૂતા મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં સૂઈ જતા હતા. અરુણ કો ઉદે ભયો જે હિવારા, સંત જન દુનિકીને ઉચારા, સ્નાન કિને સો નદી મે જાય, સ્નાન કિને સો નદી મે જાય, શ્રી હરિ નાવત ભય હર ખાઈ, શ્રી હરિ નાવત ભય હર ખાઈ, નૃપ સબ નાઈ રહે જેહી વારી, શ્રી હરિ પ્યાર ભય ભય હારી, તિલક પૂજા સબ હે કરલે ને, તિલક પૂજા સબ હે કરલે ને, ચલત ભય પીછે હી પ્રવીને, ચલત ભય પીછે હી પ્રવીને. શ્રી હરિ જ્યારે ઘોડે સવાર થયા ત્યારે દરબારો પણ, જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો ઉઠ્યા અને નારાયણ ધૂન કરવા લાગ્યા. સૌએ જઈને નદીમાં સ્નાન કર્યું અને શ્રીહરિએ પણ હરખાઈને સ્નાન કર્યું. કેવું આયોજન! સવારમાં ઉઠ્યા અને ભગવાનની ધૂન કરવા લાગ્યા સંતો. ભગવાનની સ્મૃતિ સવારમાં ઉઠીએ ત્યારે સૌથી પહેલી થવી જોઈએ. એક સુષુપ્તિ અવસ્થા અને સ્વપ્ન અવસ્થા ઉપર આપણો કંટ્રોલ નથી. આ બે અવસ્થાને છોડીને જાગ્રત અવસ્થા એનું આયોજન આપણે કરી શકીએ છીએ. સ્વપ્ન અવસ્થાનું આયોજન આપણાથી નથી થતું, એ સ્વયં મહારાજ પોતે કરે છે. અને સુષુપ્તિ અવસ્થા એ તો ભગવાનની આપેલી છે, એટલે એની અંદર તો કશું જ દેખાય નહીં, કાંઈ સ્મૃતિ થાય નહીં.
પરંતુ જાગ્રત અવસ્થાની અંદર ભગવાનમાં વૃત્તિ રાખવી એ આપણે કરી શકીએ છીએ, એનું આયોજન કરવું જોઈએ. ઘણા બધા ભક્તો કરી રહ્યા છે, પોતાના ઘરમાં અખંડ ધૂન વાગે છે. ઘણા ભક્તો એવા છે એના ઘરમાં અખંડ ધૂન વાગે, રસોડામાં ધૂન વાગ્યા જ કરે છે. જપ્યું હાથમાં લઈને જપ કર્યા કરતા હોય, કથા વાર્તા અખંડ સાંભળતા હોય, હરિસ્મૃતિ સાંભળતા હોય, ધૂન સાંભળતા હોય, તિલચિહ્નોની સરસ મજાની ધ્યાન ચિંતામણી આપણા પીવડા ઘનશ્યામ મહારાજની છે એને સાંભળ્યા કરતા હોય, જોયા કરતા હોય, દર્શન કર્યા કરતા હોય, એમાંથી ભગવાનમાં વૃત્તિ રહે. ભગવાનના સંતોના કથા વાર્તા, ગુરુજી જેવા મોટા સાધુ એમની કથા વાર્તા, ઉત્સવ સમયાઓ જોયા કરતા હોય, ભગવાનમય રહેવું કે ના રહેવું એ આપણા આયોજન ઉપર આધાર રાખે છે. આપણું આયોજન જો એવું હોય તો ગમે એટલી પ્રવૃત્તિ વચ્ચે અને ગમે તે ક્રિયાની વચ્ચે ભગવાનમય રહેવાય. માટે આપણે આયોજક થઈએ. આયોજક આપણા આત્માને મહારાજમય બનાવવાના મોટા આયોજક આપણે થવું પડશે. પ્રેરક ભગવાનને મોટા પુરુષ થાય આયોજક તો આપણે થવું પડે, આયોજન આપણે કરવું પડે. આયોજન કરવામાં મહેનત કરીએ ને તો કૃપા ઉતરે, એટલે આપણો પ્રોજેક્ટ પાર પડે. જે વખતે બધા દરબારો નાહી રહ્યા ત્યારે ભૈહારી શ્રીહરિ ચાલવા તૈયાર થઈ ગયા. પૂજા અને તિલક વગેરે બધું કરી લીધું પછી પરમ ચતુર શ્રીહરિ ચાલતા થયા. શ્રીહરિ જ્યારે ઘોડે સવાર થયા ત્યારે દરબારો પણ ઘોડા ઉપર બેઠા, દેડીનો માર્ગ જોઈને તત્પરતાથી ચાલતા થયા. મહારાજ હવે થાના ગાલોલ ગામમાંથી નીકળીને દેડીના માર્ગે ચડ્યા. વાવડી થઈને થાના દેડી આવ્યા, ત્યાં બધા ભક્તોને દર્શન આપ્યા, પછી ત્યાંથી ચાલ્યા તે સરતાનપુર, આ જસદન તાલુકાનું ગામ છે સરતાનપુર, ત્યાં આવ્યા અને ત્યાંથી નદીને કિનારે સૌએ ટીમન કર્યું. ટીમન એટલે નાસ્તો કર્યો. ગામમાં ખબર પડી એટલે ગામના ભક્તો બધા દોડીને ત્યાં ગામ બહાર દર્શન કરવા આવ્યા. ત્યાંથી પૂરણકામ શ્રીહરિ ચાલતા થયા તે દેરડી ગામ આવ્યા. મહારાજ સરતાનપુરથી દેરડી ગામમાં આવ્યા છે. ત્યાં દેડી ગામની અંદર એક હરિભગત હતા. રૂપસી બાઈ તિહા વની કરહાય, પ્રેમી હરિજન નક્કી કહાય, હરિ આવન કે સોની બાતા, હરિ આવન કે સોની બાતા, પ્રેમ મગન બય કહે ન આતા, પ્રેમ મગન બય કહે ન આતા. ત્યાં રૂપસિંહભાઈ નામે વણિક ઘણા પ્રેમી અને પાકા હરિભક્ત હતા. શ્રીહરિ પધાર્યા છે એવી વાત સાંભળીને તેઓ એવા તો પ્રેમમગ્ન થઈ ગયા કે કહી શકાતું નથી. મુક્તાનંદ સ્વામી એમનો દ્રષ્ટિકોણ એવો છે, વારે વારે સ્વામી આ વાત શબ્દ લખે છે, કહી શકાતું નથી. એ શોભા તો કહી શકાતી નથી, એનું વર્ણન તો મારાથી થઈ શકતું નથી. એ મુક્તાનંદ સ્વામીનું દાસત્વ છે. દાસત્વ ભાવવાળો હંમેશા પોતાને શૂન્ય માની શકે, શૂન્ય રીતે વર્તી શકે. મુક્તાનંદ સ્વામી જે દાસભાવે વર્તે ને એવા સૂક્ષ્મ ભાવે વર્તે કે ખબર ના પડે. સ્વામીના જે આ શબ્દો છે કે કહી શકાતું નથી, એ શબ્દ દાસત્વ ભાવમાંથી ઊભો થાય છે. નહીં તો આપણે તો થોડું કંઈ ખબર ના હોય તોય કહીએ મને બધી ખબર છે, હું જેવું છે એવું કહી દઉં, જેવું છે એવું કહી દઉં, એ આપણી ભાષા. અને મને તો યથાર્થ વર્ણન કરતા નથી આવડતું, આ તો થોડુંક યત કિંચિત લખું છું, યત કિંચિત કહું છું, આ મોટા મુક્તોની ભાષા. આટલો ફેર છે. મુક્તોની ભાષામાં દાસત્વની સરવાણી સતત ચાલી જતી હોય, મુક્તોના વર્તનમાં દાસત્વ ભાવ સતત ઝર્યા કરતો હોય, એ મુક્તોનું વર્તન, મુક્તોની ભાષા. અને જીવની ભાષા અને જીવના વર્તનમાં અહંભાવ સતત ઝરતો હોય, ઝરે પેલો રસ ઝરે ને એમ જીવ છે ને એની ભાષામાં ને એના વર્તનમાં અહમ ઝર્યા કરે, અહમ ઝર્યા કરે. અને મુક્તો છે ને એમાંથી દાસભાવ ઝર્યા કરે. ફેર આટલો છે, ઓલામાં અહંભાવ ઝરે, આમાં દાસભાવ ઝરે. અહમ છે એ મારવાવાળું થાય, દાસભાવ છે તારવાવાળો થાય. અહમ છે એ વજન વધારવાવાળું થાય, દાસભાવ છે ભજન વધારવાવાળો થાય.
અહમ છે એ ભગવાનથી દૂર લઈ જાય, દાસભાવ છે ભગવાનથી નજીક લાવે. અહમ છે એ સત્સંગરૂપી સમુદ્રમાંથી મળદું કરીને કિનારે નાખી દે, દાસભાવ છે એ સમુદ્રના મહાતળીએ લઈ જઈને મહાસુખ્યો આ સત્સંગરૂપી સમુદ્રમાં મહાસુખ્યો કરી દે. અહમ છે એ મૂર્તિને દૂર કરી દે, દાસત્વ ભાવ છે એ મૂર્તિ રૂપ કરી દે. આટલો ફેર છે. મોટાના શબ્દો બહુ નાના હોય પરંતુ એમાં રહસ્યો બહુ મોટા હોય. સ્વામી કે કહી શકાતું નથી, કહી શકાતું નથી, એનું વર્ણન નથી થતું. ઋષિભાઈનો જે પ્રેમ છે એનું વર્ણન નથી થતું. એક હરિભગત પ્રત્યેનો પણ સ્વામીને કેટલો અહોભાવ. ક્યાં નાના ગામડામાં રહેતો એક હરિભગત હોય એનો પ્રેમ હોય, હવે પ્રેમ હશે કેટલો પ્રેમ, પણ સ્વામી એ પ્રેમને કેટલો મોટો કળશ ચડાવે છે કે મારાથી કહેવાતું નથી, એવા પ્રેમી ભગત, એમ એવા પ્રેમી ભગત. તે શું સ્વામી વર્ણન ના કરી શકે એના પ્રેમનો? સ્વામી શું કહી ના શકે? પણ સ્વામીનો દ્રષ્ટિકોણ એવો, સ્વામીનો મહિમાવાળો દ્રષ્ટિકોણ, સ્વામીનો ગુણગ્રાહી દ્રષ્ટિકોણ, સ્વામીનો પોઝિટિવ એટીટ્યૂડ, સ્વામીને બીજાને મહાન કરીને જોવાની જે શક્તિ અને દ્રષ્ટિ, એના કારણે સ્વામીમાંથી આવા શબ્દો ઝરે છે. મુક્તાનંદ સ્વામી કહે છે કહી શકાતું નથી. ગામના જેટલા મનુષ્યો હતા એ બધા ઋષિભાઈ શેઠના કહ્યામાં રહેતા, પાછા જેવા તેવા નહોતા, ગામના બધાના આગેવાને પોતે હતા અને બધા એમનું કયું કરતા. તેમને ઝાંજ મૃદંગ અને બીજા વાજિંત્ર લેવડાવ્યા. પુર કે જન કહાવત જેતા, તાકે કહે મે સબ હી તેતા, ઝાંજ મૃદંગ ઓર બાજે લેવાએ, ઉચ્છવ કરત હરિસન મુખ આયે, ઉત્સવ કરત હરિસન મુખ આયે. પોતે ગામની અંદર આગેવાન હતા, બધાએ કહેતા એમ કરતા, એટલે વાજિંત્ર ઝાંજ મૃદંગ બધું લેવડાવીને બધાએ ભગવાનને સન્મુખ આવ્યા. શેઠ પોતે જ પદ બનાવીને ગાતા, પછી પોતે કવિ હતા. કેટલું મોટું વ્યક્તિત્વ, આખું ગામ જેને સલામ ભરે તોય પણ એ પોતે રૂપસી શેઠ પોતે કાવ્ય બનાવતા. ભગવાનની પાછળ ભગવાનને રાગ રાગિણીની જરૂર નથી, ભગવાનને બહુ ઊંચા શબ્દોની જરૂર નથી, ભગવાનને તો કોઈ પણ શબ્દોમાં સ્તુતિ થઈ શકે છે. નિષ્કુળાન સ્વામીએ લખેલા ગ્રંથો કેટલી સાદી ભાષામાં લખેલા છે, પણ એમાં ભાવ કેટલો ઊંચો છુપાયેલો છે. કિયા મે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળા આપ જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. એકદમ સાદા શબ્દો છે, પણ એનો ભાવ કેટલો ઊંડો છે. એના ભાવની અંદર મહારાજ પ્રત્યેની કેટલી ઊંડી ભાવના સમાયેલી છે. ભગવાનને રાગ રાગીણીઓ કરતા પણ ભગવાનને એ વસ્તુ ગમે છે કે આપણા હૃદયનો નિર્દોષ ભાવ કેવો છે. તમે પણ બનાવી શકો છો કડી, તમે પણ કીર્તન બનાવી શકો છો, એને આપણે ભગવાનની આગળ કાલી ગેલી ભાષામાં ગાઈ શકીએ છીએ. પણ મહારાજના સંતોના બનાવેલા એ પદોને આપણે ગાઈને મોઢે કરીએ. આ શેઠ હતા એ પોતે જ પદ બનાવીને ગાતા હતા, ઝાંજ વગાડતા નાચતા કૂદતા હતા, તેમના દિલમાં હેત સમાતું નહીં, એટલા બધા રાજી થયા. પોતે પદ બનાવે, પોતે ગાય, પોતે નાચે, મારે આજે મારે ઘેર મહારાજ પધાર્યા, મારે ઘેર આજ સંતો પધાર્યા, મારે ઘેર આજ હરિભક્તો પધાર્યા, એનો કેટલો આનંદ હોય. ફૂલહાર અને શ્રીફળ લઈને બધા આવ્યા હતા, તે સૌએ શ્રીહરિને હાર પહેરાવીને શ્રીફળ આગળ ધરાવ્યા. પછી ઋષિભાઈ તો બે હાથ જોડીને શ્રીહરિના ચરણોમાં પડ્યા અને સોળે ચિહ્નોએ સહિત ચરણોને પોતાની છાતીમાં લીધા. ઋષિભાઈ સંતોના ચરણોમાં પડ્યા અને દરબારોને જોઈને તો ગુલતાન થઈ ગયા. ફૂલહાર અને શ્રીફળ જે લાવ્યા હતા એ બધાએ મહારાજને ફૂલહાર પહેરાવીને શ્રીફળ ધરાવ્યા.
બે હાથ જોડીને મહારાજના ચરણોમાં પડ્યા. સોળે ચિહ્નો મહારાજના જે ચરણારિંદમાં છે પોતાની છાતીએ લીધા. અને ઋષિભાઈએ જ્યારે સંતોના ચરણોમાં પડ્યા અને દરબારોને જોયા ને ખુશ ખુશ થઈ ગયા. એક હરિભગત બીજા હરિભગતને મળે ત્યારે એને કેટલો આનંદ થાય. એકાબીજાને પગે લાગે, એકાબીજાને ભેટે, એકાબીજાને દંડવટ કરે. ભગવાનના ભક્તોનો મહિમા બહુ છે, બહુ છે. એને સામાન્ય મનુષ્ય જેવા ન જાણવા. એને મનુષ્યનું શરીર છે, પણ મનુષ્યના શરીર બાજુ નહીં જોવાનું, એના આત્મા બાજુ જોવાનું. એનો આત્મા કેટલો મહાન છે, એની ભક્તિ બાજુ જોવાનું, એની ભક્તિ કેટલી મહાન છે. આવા કળિયુગની અંદર આટલો ધર્મ પાડી શકે એવા ભગવાનના ભક્ત આ કળિયુગની અંદર પોતાની જાતને સત્સંગ માટે સમર્પિત કરી દે એવા ભગવાનના ભક્તો આ કળિયુગની અંદર રાત ને દિવસ ભગવાનને મેળવવા, ભગવાનને ભજવા, સત્સંગને માટે જ પોતાનું જીવિતવ્ય કરી દે એવા પરિવારો હજારો ને લાખોની સંખ્યામાં ભગવાન સ્વામિનારાયણને ત્યાં છે. એવા ભગવાનના ભક્તો શું સામાન્ય હોય? જેને સત્સંગના પક્ષ માટે પોતાના સગા, કોઈ પણ પતિ પત્ની, દીકરા દીકરી, માં બાપ, ભોય ફુવા, મામા મામી, કાકા કાકી, કઈ પણ પ્રકારના સંબંધને ગૌણ કરી દીધા હોય અને સત્સંગને પ્રધાન રાખ્યો હોય, એ શું સામાન્ય હોય? જે સત્સંગની અંદર ભગવાન કે મોટા સાધુના એક વચને, એક વચને સંસારના ત્યાગ કરીને, સંસાર છોડીને ભગવાન ભજવા નીકળે, પ્રેમથી એને દઈ દે એવા પરિવારો, એક વચને ભગવાન ભજવા નીકળેલા હોય એવા, એ શું સામાન્ય હોય? એ મનુષ્ય હોય? આ દુનિયાના સામાન્ય મનુષ્ય જેવા હોય? જેને અડધી રાત્રે બોલાવો, સત્સંગની આ સેવા છે, ગમે ત્યારે, ગમે એટલી વાર, ગમે તે સમયે બોલાવો અને તરત હાજર થઈ જાય, એ શું સામાન્ય જગતના વ્યક્તિ જેવા હોય? જે ક્યારેય પણ બહારનું ખાય નહીં, જોવે નહીં, સાંભળે નહીં, ગમે તે નાટક ચેટકમાં જાય નહીં, એ શું સામાન્ય વ્યક્તિ જેવા હોય? આટલો વિચાર ભગવાનના ભક્ત જો કરીએ ને આપણે, તો ભગવાનના ભક્તોનો મહિમા આપણને બહુ સમજાઈ જાય. જે રાત ને દિવસ કથા વાર્તા હવાર હાંજની ચૂક્યા વિના સાંભળતા હોય અને પોતાની ખોટને ટાળવાના પ્રયત્નમાં સતત મંડેલા હોય, એ શું જગતના સામાન્ય મનુષ્યને બેમાં કાંઈ ફેર જ નહીં? આપણો દ્રષ્ટિકોણ બદલાય ને તો હો, આપણને જે મળ્યું છે, આપણને જે ભગવાનના ભક્તોનો સમુદાય મળ્યો છે, આપણને જે ભગવાનના મોટા પુરુષ સંતો ભક્તો મળ્યા છે, આપણને જે શાસ્ત્રો મળ્યા છે, એનું આપણને અહો અહો પણ થાય. માટે ભગવાનના ભક્ત મળે ત્યારે હૈયાથી હૈયું મળી જાય. અહીંયા આગળ કહે છે, ગુલતાન થઈ ગયા, દરબારોને જોયા ત્યાં તો રાજી રાજી થઈ ગયા ઋષિભાઈ. સૌને જય સ્વામિનારાયણ કહીને ભેટ્યા, બધાને એકાબીજાને ભેટ્યા. ભગવાનના ભક્તો જ્યારે ભેગા થાવ ને ત્યારે એકાબીજાને પગે લાગીને, ભાઈઓ ભાઈઓને, બહેનો બહેનોને પગે લાગીને ભેટે. શ્રી હરિએ પોતાના અંગ ઉપર સોનેરી વસ્ત્ર ધાર્યા હતા, તે રીતે જ આભૂષણોને પહેરીને નવરંગી બની ગયા હતા. અશ્વ ઉપરનો બધો સામાન પણ સોનેરી ધારણ કર્યો હતો. શ્રીહરિની સાથે જેટલા દરબારો હતા તેમણે પણ છત્ર ધાર્યું હતું અને આગળના ભાગમાં છળીદાર જય જયકાર ઉચ્ચારતો હતો. વિવિધ પ્રકારના વાજિંદ્રો વાગતા હતા. શ્રીહરિ બજારે ચાલ્યા જતા હતા. બધી બજારોને વિચિત્ર રીતે શણગારી હતી, તેની શોભા કહી શકાતી નથી. ગામની જેટલી સ્ત્રીઓ હતી તે બધી મોતીના થાળ ભરી ભરીને શ્રીહરિને વધાવવા માટે આવી હતી. સૌના હૃદયમાં ઉત્સાહ અત્યંત છાઈ રહ્યો હતો. ધવલ મંગલ ગાવત ભાવા, મનુષ્ય દેહ કોલીને ઓલાવા, જીતને ભુવન રાજ બજારા, મોતી કે તોરણ બાંધેઉ દ્વારા, મોતી કે તોરણ બાંધેઉ દ્વારા, દરસ દિયે હરિપુર જનતાકુ, અતિ આનંદ ભયુરવાકુ, હરિ કી શોભા
જોઈ નર નારી હરિ કી શોભા, જોઈ નર નારી વખાન કરત પરસ્પર ભારી, વખાન કરત પરસ્પર ભારી. પૂરજનો ઊંચી ભાવનાથી મંગળમય ધોળ ગાતા હતા. સૌએ મનુષ્ય જન્મનો સર્વોત્તમ લાભ લીધો. રાજમાર્ગ ઉપર જે ઘર હતા તે બધાના દરવાજે મોતીના તોરણ બાંધી દીધા હતા. મનુષ્ય જન્મનો એ જ લાભ છે, ભગવાનના ગીત ગવાય, ભગવાનના મંદિરે જવાય, હાથથી ભગવાનની ભગવાનના સંતો ભક્તોની સેવા થાય, આંખથી ભગવાનના દર્શન થાય, જીભથી ભગવાનના ગુણ ગવાય. આ જ મનુષ્ય જન્મનો મોટો લાભ છે. ગામની જનતાએ શ્રીહરિને આ રીતે દર્શન દીધા, શ્રીહરિએ આ રીતે દર્શન દીધા, તેના દિલમાં ઘણો જ આનંદ થયો. શ્રીહરિનું સ્વરૂપ અને ચો તરફનું સૌંદર્ય જોઈને નર નારી બધા પરસ્પર ઘણા વખાન કરતા હતા. શ્રીહરિને બંને બાજુએ ચામર ઢળતા હતા. તે ચામર એટલે માનો દર્શન કરવાની આશાથી બંને બાજુએ ઉત્સાહવાળા હંસ આવ્યા હોય એમ લાગતું હતું. મહારાજની આજુબાજુમાં ચામર ઢોળાતા હતા ને એમ લાગે જાણે આજુબાજુમાં હંસ આવીને બેઠા છે. પૂર્વ દરવાજેથી બહાર નીકળ્યા. જરિયાની નિશાન ફરકી રહ્યા હતા, ડંકા વાગતા હતા, તેથી આકાશ ગાજી રહ્યું હતું. પવન પણ શીતળ અને સુગંધી ચાલતો હતો. દરવાજાની પાસે સરસ ફૂલવાડી હતી. શીતળ અને ઘાટી છાયા સુંદર હતી. શ્રીહરિ વિશાળ જગ્યા દેખીને ત્યાં ફૂલવાડીમાં આવીને ઉતર્યા. મહારાજને ફૂલવાડી, તળાવનો કિનારો, નદીનો કિનારો મહારાજ ઉતારો ત્યાં જ કરતા. મહારાજને ત્યાં બહુ ગમતું. ખુલ્લી જગ્યા હોય, છૂટથી બેસી શકાય, મર્યાદાથી બેસી શકાય, સંતો સંતોમાં, ભક્તો ભક્તોમાં, સ્ત્રી ભક્તો હોય તો સ્ત્રી ભક્તોમાં બધી વ્યવસ્થા થઈ શકે એટલે મહારાજ ખુલ્લી જગ્યા જ હંમેશા ખોળતા. તત્કાળ અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. એ સમયે સારો પલંગ લાવ્યા, તેના ઉપર ગાદી તકિયા બિછાવી દીધા એટલે શ્રીહરિ ત્યાં આવીને બેઠા. છે સોનાના સિંહાસનો, પલંગ લાવ્યા. ગામની અંદર હોય હું નાના ગામમાં, પલંગ લાવીને પલંગ ઉપર ગાદી તકિયા નાખ્યા. મહારાજ બેસી ગયા. શ્રીહરિની સમીપમાં જ સભા થઈ. નવો આનંદ બધે પ્રસરી ગયો. પછી તરત ત્યાં રસોઈ માટેનું સીધું વગેરે બધું લાવ્યા. ભક્તોના મનોરથ પૂરા કરવા માટે પકવાન બનાવ્યા. જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિ જમવા ઉઠ્યા. શ્રીહરિને પોતાના ભક્તો ઉપર ઘણો પ્યાર હતો એટલે સોનેરી બાજટ ઉપર આવીને બેઠા. મહારાજ જે જે ક્રિયા કરે છે, જે જે અંગીકાર કરે છે, એ કેવળ પોતાના ભક્તને લાલ લડાવવા માટે. પોતાના ભક્તો ઉપર અતિશય હેત હોવાના કારણે બાકી ભગવાનને તો કોઈ વસ્તુની જરૂર નથી. પણ ભગવાને જે જે અંગીકાર કર્યું હતું, અત્યારે જે જે અંગીકાર મહારાજ આપણું કરે છે, મહારાજને એની કોઈ ભૂખ નથી. કેવળ આપણી ઉપર રાજી થઈને મહારાજે કરે છે, આપણા કલ્યાણને અર્થે કરે છે. કરાયે પકવા નહીં જેતા, સકર વિન નહીં કોવું તેતા, થાલ ભરી કે બરની સોલાએ, થાલ ભરી કે બરની સોલાએ, શ્રીહરિ આગે સબહી ધરાય, શ્રીહરિ આગે સબહી ધરાય. જેટલા પકવાન કરાવ્યા હતા એ બધામાં સાકર વિનાનું એક પણ પકવાન હતું નહીં. આમે પકવાન સાકર વિનાનું હોય જ ક્યાંથી, પણ સાકર વિનાનું એકેય પકવાન નહોતું, એટલે કે ગોળમાં નહોતું, બધું સાકરવાળું હતું. વર્ણીએ બધાનો થાળ ભરીને લાવ્યા અને શ્રીહરિની આગળ ધરાવ્યો. હરિભક્તોનો શુદ્ધ પ્રેમભાવ દેખીને શ્રીહરિ વખાન કરતા કરતા જમવા લાગ્યા. ભજીયા, વડા અને શાકભાજી વગેરે જે કર્યું હતું એ બધું શ્રીહરિ જમ્યા. શ્રીહરિની જમવામાં જે ચતુરતા હતી એને ભક્તો વારંવાર જોતા હતા. જેટલા ભોજન બનાવ્યા હતા એ બધાને શ્રીહરિ હેતથી જમ્યા. મહારાજની ચતુરતા હતી જમવાની અંદર, એને વારંવાર હરિભક્તો જોતા. મહારાજની ચતુરતા કેવી, આધોઈ ગામમાં મહારાજ હતા. શ્રીજી મહારાજ કે રાયધનજીને ઘેર એમનો ઉતારો હતો કરણીબા. એટલે મહારાજે કહ્યું કે અમે એવું સાંભળ્યું છે કે તમારે ઘેર ઘી બહુ સારું થાય છે. ત્યારે હરિભક્ત કે આ મહારાજ, અમારે ત્યાં ઘી બહુ સરસ થાય છે, કણીદાર એકદમ ચોસલાવાળું. મહારાજ કે એમ,
હા, મહારાજ કે ઘી લાવો ઓગાળીને. તે મહારાજ પાસે ઘી લાવ્યા પીવાનું. ઘી લાવો, ભક્તો ઘી મહારાજને આપ્યું. મહારાજ કે આ ઘી તમે અમને પીવા આપ્યું છે? હરિભક્ત કે આ મહારાજ તમને પીવા દીધું છે, સુખેથી પી જાઓ. તે મહારાજે તાંસળી મોઢે માંડી, તાંસળીમાં ઘી લાવ્યા. આ પહેલાંના જમાનામાં તો આવો ખોરાક હતો. આજે તો ચમચીમાંય અડધી ચમચી ને એની અડધી ને અડધી ખાલી સુગંધ રહે એટલું થઈ ગયું. આપણે કોલેસ્ટ્રોલ વધી જાય છે ને બધું વધી જાય છે. પણ એ જમાનો એવો હતો કે જ્યારે તાંસળી ભરીને ઘી પી જતા ને પચી પણ જતું. આજથી આ બીજી ત્રીજી પેઢી આ દાદાઓ જોયું હોય, પીધું હોય, તે મહારાજે તાંસળી મોઢે માંડી, હરિભક્તે તાંસળીમાં આંગળી ફેરવી, છતાં ચીકની ના થઈ. મહારાજને આવી લીલા, મહારાજની જમવાની ચતુરાઈ એવી, તાંસળી ચીકની જ ના રહી એ રીતે ઘી પી ગયા. બોલો, આ કોઈ જગતનો જીવ આવી રીતે જમી શકે? એ ભગવાન જમી શકે. ભગવાનને આવડે, બીજાને આમ જમતા પણ ના આવડે. ભગવાન પોતાના પ્રેમી ભક્તને રાજી કરવા માટે બહુ પ્રેમથી જમતા. એકવાર મહારાજ ભુજની અંદર હતા, સુંદરજી સુથારને ઘેર હતા. તે ગામમાં એક બાઈએ મહારાજને જમવા તેડ્યા. મહારાજ, માર ઘેર જમવા આવજો. મહારાજ કે ભલે. તે મહારાજ જમવા ગયા, પણ થોડું જમીન મહારાજ ઊભા થઈ ગયા. તે બાઈ કે મહારાજ કેમ થોડું જમ્યા? એ રીસમાન રીસમાં એણે ઉપવાસ કર્યો. હવે આવું પ્રેમીને પાછું ઘણી વખત જ્ઞાન ના હોય તો પ્રોબ્લેમ, કે આટલું જમો ના તો મને ફાવે જ નહીં. તેમ ઉપવાસ કર્યો બાઈએ. મહારાજને ખબર પડી, તે બાઈને બોલાવી. પછી મહારાજે કહેવડાવ્યું કે અમે ફરીથી જમવા આવશું, તમારે જેટલું જમાડવું હોય ને એટલી રસોઈ કરજો તે, અને સાથે હું 40 માણસ લાવીશ. સાથે 40ની રસોઈ કરવા મહારાજે કહ્યું. તે મહારાજ જમવા બેઠા. ઓલી બાઈને પેલી વખતે પસ્તાવો થયેલો ને કે મહારાજ બહુ થોડું જમ્યા હતા અને 40 માણસની રસોઈ પાછી કરેલી હારે. તે મહારાજ જમવા બેઠા, તે મહારાજ પહેલી વાર બેઠા, મહારાજ એકલા 40ની રસોઈ જમી ગયા. અને ઓલી બાઈને મહારાજ કે આવે કંઈ છે, આ 40ની રસોઈ પૂરી થઈ ગઈ. મહારાજ કે હજુ ઓળકાર આવ્યો નથી, માટે લાવો. પછી ઓલી બાઈ કે મહારાજ કાંઈ નથી, 40 માણસની રસોઈ તમે એકલા જમી ગયા. મહારાજ કે બસ હવે તને તૃપ્તિ થઈ, પહેલાં થોડું જમ્યા ત્યારે રિસાઈ ગઈ હતી, હવે લાય વધારે હોય તો. અરે મહારાજ 40ની રસોઈ પૂરી થઈ ગઈ. મહારાજ કે આ 40 બેઠા છે એની માટે ફરી રાંધ. ફરી રંધાવ્યું અને 40ને જમાડ્યા. મહારાજની એવી ચતુરાઈ હતી. પોતાના ભક્તોને મહારાજ લાલ લડાવતા, પ્રેમ આપતા. કારણ કે પ્રેમી તો એવા જ હોય, એને તો જેટલું જમો એટલા વધારે રાજી થાય. જ્ઞાનીને એવું હોય કે તમારે જમવું હોય તો જમો, ના જમવું હોય તો તમારી ઈચ્છા. પણ પ્રેમી તો કેવા, તમારે જમવું જ પડશે ધરાહર. જીવરામ સુથારની માતા હરબાઈ હતી ત્યાં ભુજમાં. તે મહારાજે કહ્યું કાલ તમારે ઘેર જમવા આવું છું, રસોઈ કરજો. તે ડોશી કે હું નહીં જમાડું, હું જમાડું જ નહીં ને. મહારાજ કે સા સારું નહીં જમાડો? ડોશી કે મારું કહ્યું બરાબર માનો નહીં તો સારું નહીં જમાડું. છતાં આગ્રહથી મહારાજે જમવાનું માગ્યું. તે ડોશીને રસોઈના સામાન માટે પૂછ્યું. ડોશીએ જવાબ આપ્યો, બ્રાહ્મણની દુકાનેથી જલેબી સાટા ઘેબર લાવ્યા અને પછી હરબાઈના ઘરમાં સર્વે મળી બીજી રસોઈ બનાવી અને મહારાજ સવારના પહોરમાં જમવા પહોંચી ગયા ત્યાં. મહારાજે હરબાઈને કહ્યું તમે પીરશો? ડોશી કે હું નહીં પીરશું. ડોશી એવી માથાની હશે, હું નહીં પીરશું, હેત હતું. મહારાજ કે કેમ? ડોશી કે હું પીરશું એટલું જમો ને તો પીરશું, પછી તમે મને વચ્ચે ના પાડો તો મને મજા ના આવે. તમારે ના નહીં પાડવાની, હું જેટલું પીરશું એટલું જમી જવાનું. મહારાજ કે ભલે જમશું. બસ પછી મહારાજ જમી રહ્યા, પણ ડોશી તો જોરાવરીએ પીરસવા લાગી. મહારાજને ઓડકાર આવી ગયો. મહારાજ કે હવે કાંઈ નહીં જોઈએ, પણ ડોશી કે મને વચન દીધું હતું ને જમવું જ પડશે. એમ કરીને જોરાવરીએ પીરસવા લાગી. પછી મહારાજ પાસે બેઠેલા સંતને પ્રસાદી આપી દે, જમવાનું આપી દેતા હતા. આ જોઈને હરબાઈને એવી રીસ ચડીને કે તમને જમવા તેડે અથવા પીરશે એનો બાપ જ ખોટો, જાઓ કે એમ કરીને પગ પછાડીને ડોશી ગઈ. તે બીજા ઘરના ઓરડામાં સાંકળ દઈને સૂઈ ગયા. તે હરબાઈને 10 ઉપવાસ થયા. કોઈને મોઢું દેખાડીને આવી રીસ ચડી. બોલો,
આવી રીસ ચડી, આવા જીવના શ્રીજી મહારાજ કલ્યાણ કરે, આવો જેનો સ્વભાવ હોય એનું શ્રીજી મહારાજ રૂડું કરવા માટે ફરે, આનાથી દયાળુ મહારાજ હોય કોણ? જેના આવા સ્વભાવ છે, અવળા સ્વભાવ છે, રિસાઈને હોઈ જાય, 10 દિવસ સુધી રિસાય એટલે શું કહેવાય? અને હતું કાંઈ નહીં, ભાઈ પેટ ભરાઈ ગયું, મહારાજને જમાડવા હતા તારે, આટલું તો જમ્યા મહારાજ, હવે તો રાજી થા. પણ જીવનો સ્વભાવ એવો ને, ધાર્યું ભગવાન પાસે ધાર્યું કરાવે તો રાજી. મહારાજને ખબર પડી, તે મહારાજને ખબર પડી એટલે શ્રીહરિએ ગંગારામને સુંદરજીભાઈ દ્વારા સમજૂતી કરાવી પાછી ડોશી યારે. ડોશી કે હું પીરસું એટલું જમે ને તો જ હું જમું. મહારાજ ફરીથી જમવા ગયા, જમતા જમતા 25 માણસ જમે એટલું જમી ગયા, બધું ખોટી ગયું ડોશીનું. મહારાજ કે લાવો, હજુ લાવો, હવે આપો. મહારાજ રસોઈ ખૂટી ગઈ, બેસો ફરીથી રસોઈ કરું. મહારાજ કે તમે રાજી થયા ને એટલે મારે થઈ ગયું. પણ શ્રીજી મહારાજ આવો સ્વભાવ હોય તો પણ ભગવાનના ભક્તને, પોતાના ભક્તને રાજી કરવા માટે કેવું મહારાજ પોતે કરે છે. 10 દિવસ રિસામનો સ્વભાવ એની આરે મહારાજને બનાવવું છે. મહારાજને એમ થાય છે કે એ દુઃખી થઈ ગઈ, મારી ભગત હતીને દુઃખી થઈને એ કોઈ પણ રીતે સુખી થાવે એમ કરું. આ શ્રીજી મહારાજનો સ્વભાવ, પોતાના ભક્તને કેવી રીતે રાજી કરવો, પોતાનો ભક્ત કેવી રીતે ખુશ રહે. આપણને જેટલું તાન છે ને કે મહારાજ મારી પર રાજી થાય, એના કરતાં કરોડો ગણું તાન તો મહારાજ રાખે છે કે આ મારી પર રાજી રહે. મહારાજ આવા દાસત્વ ભાવડા છે. મહારાજ પોતે કહે છે મધ્યના 28મા વચનામૃતમાં, હું તો ભગવાનના ભક્તનો ભક્ત છું. ગુણાતીતાનંદ સ્વામી કે આપણને એમ લાગે છે કે મહારાજને મોટાનો મહિમા આપણે બહુ સમજીએ છીએ. ના ના, મહારાજને મોટા આપણો બહુ મહિમા સમજે છે. આપણે એનો શું મહિમા સમજીએ છીએ? આપણે જો એનો મહિમા સમજતા હોઈએ તો આપણા અવળા સ્વભાવ રહે ખરા? આપણે જો એનો મહિમા સમજતા હોઈએ તો આપણે એની રૂચિબાર વર્તી શકીએ ખરા? આપણે જો એનો મહિમા સમજતા હોઈએ તો આપણે ક્યારેય પણ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યની બહાર જઈ શકીએ ખરા? ધન્યવાદ છે કે એવા ભગવાનના સંતો ભક્તો જે મહારાજની રૂચિમાં જ જીવે છે, જે મહારાજની રેન્જમાં જ રહે છે, જે મહારાજ અને મોટા પુરુષોને આધીન રહે છે, એને કરોડો કરોડો વંદન છે. અને જેનાથી ન રહેવાતું હોય એવા આપણે એવાને જોઈ જોઈને એવા થવાના પ્રયત્નમાં કરીએ, એવો પ્રયત્ન કરીએ કે આપણે એવા થઈએ. મહારાજ બહુ ચતુરાઈથી જમતા. ઋપસિંહભાઈએ બહુ પ્રકારના પકવાન બનાવીને મહારાજને જમાડ્યા. શા માટે જમાડ્યા? કારણ કે એ દર્શન કરીને ભક્તો ખૂબ રાજી થયા. બોલતા હતા શ્રીહરિએ બહુ સુખ આપ્યું, કરોડો યજ્ઞ કરવામાં આવે છતાં આટલો સરસ જોગ કોઈને મળે નહીં. કરોડો યજ્ઞ કરો પણ મહારાજને જમાડો, મહારાજના એકાંતિક સંતને જમાડો, મહારાજના એકાંતિક હરિભગતને જમાડો. કરોડો યજ્ઞ કરતા પણ એ યજ્ઞ મહાન છે, મહાન છે. મહારાજ જમે, મહારાજના એકાંતિક સંતો ભક્તો જમે, એ બહુ મોટો યજ્ઞ છે. ભગવાનની ઈચ્છા એ કરીને ગરીબને પણ જમાડવા જોઈએ, એ પણ બહુ મોટો યજ્ઞ છે. ભગવાનની આજ્ઞા એ કરીને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, દીન જન પ્રત્યે દયાવાન થાવ. અહીંયા આગળ એ પ્રસંગ નથી, પરંતુ હું સાથે એટલા માટે ઉલ્લેખ કરું છું કે ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, એને જમાડવાનો તો અતિશય મહિમા છે, અતિશય મહિમા. એનો લાભ જેને મળ્યો એના તો બહુ મોટા ભાગ્ય. એમાં તપસ્વી હોય, એમાં એકાદશી હોય, 12ના પારના હોય, એમાં પણ ધારના પારના વ્રત, ચાંદ્રાયણ આદિ વ્રતો હોય ને એના પારના હોય, કોઈને પણ, ભગવાનના સંતો ભક્તો કોઈને પણ હોય, એ બધાની અંદર તેનું વિશેષ ફળ છે, વિશેષ ફળ છે. કોઈ ભગવાનના સંત કે ભક્ત એને યાત્રા કરાવવાનું ફળ, એનું પણ વિશેષ ફળ છે. આજે આ યાત્રા થાય છે, કેટલા બધા ભક્તોએ સંતોની સેવા કરી. સંતોની સેવા તો કદાચ બધા કરે કે ચાલો ભાઈ એક સંતની સેવા હું કરું છું, પરંતુ હરિભગત, હરિભગત, ગ્રહસ્થ હરિભગત, એની જેની સ્થિતિ ના હોય એવા ગરીબ હરિભગત સ્થિતિએ કરીને, ગરીબ નહીં પણ આર્થિક વ્યવસ્થાએ કરીને ગરીબ હરિભગત હોય એની સેવા પણ મારે કરવી છે, એવા હરિભક્ત સમુદાય આ સત્સંગમાં છે, એનો આપણને કેપ કેટલો વર્તે. સાધુની સેવા તો હવ કરે, હવ કરે, એ તો ત્યાગી છે, એનો મહિમા તો બધા સમજી શકે, પણ એક હરિભગતની સેવા કરવી છે એ તો કેવડી મોટી વાત કહેવાય.
એવા દર્શન આ લોયાધામમાં થાય છે, એવા દર્શન થાય છે. એ સૌથી મોટી મહાન વાત છે. ભગતનો પણ મહિમા છે આ સત્સંગમાં, હરિભગતનો પણ મહિમા છે. ક્યારે એક હરિભગત પોતે નથી જતો, એ ક્યારે કહી શકે કે આ હરિભગતની સેવા મારે કરવી છે? એ હરિભગતને કહેતા નહીં, એની સેવા મારે કરવી છે. એવી યાત્રા હોય એની સેવાનું ફળ, કોઈ પણ પ્રકારની ભગવાનના સંતો અને ભક્તો એની કોઈ પણ પ્રકારની સેવા, એ જ્યારે જેને મળે છે એના બહુ મોટા ભાગ્ય છે. જેને જ્યારે એ સેવા પ્રાપ્ત થઈ ગઈ, એવો અવસર પ્રાપ્ત થઈ ગયો, એના બહુ મોટા ભાગ્ય છે, બહુ મોટા ભાગ્ય છે. એ સેવા કરેલી છે, એ સેવા કોઈક દિવસે એટલી કામ લાગે છે, એ પડે એવી કામ લાગે છે, કોઈક એવા સમયે કામ લાગે છે. જે સમય અને પળ કેટલી વિપરીત હશે એનું આપણને જ્ઞાન નથી હોતું, પણ એ જે કરેલી સેવા, એ સમયે વિપરીત જે ફળ છે એને આખું આપણને સાનુકૂળ કરી આપે છે, એટલું કરે છે. પૂર્વે પણ શાસ્ત્રોમાં કથા છે, વર્તમાન કાળે પણ, આજે પણ દેખાય છે એવું, અને ભવિષ્યમાં પણ દેખાશે. આ સત્સંગની અંદર રહેલા સંતો ભક્તો એનું બહુ મોટું મહાત્મ્ય છે. આવી સેવા કરી શા માટે ઋષિભાઈએ સેવા કરી? અહીં લખે છે, એસો જોગ મિલે અબ આઈ, સહજાનંદ જીદીએ સુખદાઈ, મોય કિંકર જાની નિજ કેરા, મોય કિંકર જાની નિજ કેરા, શ્રી હરિ આહે હે યહ ફેરા, શ્રી હરિ આહે હે યહ ફેરા. અબ મોય લાભ કો રહે નહીં પારા, ખાવત ખોટે નહીં કોવારા, હરિ માલ સમ માલ ન કોઉ, જેહી વનિક નલિયે સોઉ, જેહી વનિક નલિયે સોઉ. ઋષિભાઈ પોતે વનિક છે. વનિક એટલે એમની પાસે તો બુદ્ધિ એવી જ હોય ને. ઋષિભાઈ કે તે દર્શ આવો જોગ સુખદાયક શ્રીહરિ સહજાનંદ સ્વામી આવીને મને આપ્યો છે. ઋષિભાઈ શેઠ બોલવા લાગ્યા, મને પોતાનો દાસ માનીને શ્રીહરિ આ વખતે પધાર્યા, મારા બહુ મોટા ભાગ્ય છે, મને દાસ માન્યો, મને કિંકરને આ સેવા મળી. અત્યારે મને જે લાભ મળ્યો છે તેનો કોઈ પાર રહ્યો નથી. આખું ગામ જેને સલામ ભરે છે, આખું ગામ જેની જેમ કે એમ આખું ગામ કરે છે, એના હૃદયનો ભાવ જો. જગતમાં આપણે ગમે એટલા સત્તાવાળા હોઈએ, ગમે એટલી સંપત્તિવાળા હોઈએ, ગમે એટલી પ્રતિભાવાળા હોઈએ, પણ પરમાત્મા સામે, પરમાત્માના સંતો અને ભક્તો સામે શૂન્ય થઈને રહેવું, દાસ થઈને રહેવું, ત્યારે આપણું કોઈ વજન નહીં, નહીં આપણી બુદ્ધિનું વજન, નહીં કળાનું વજન, નહીં ચાતુરીનું વજન, નહીં સંપત્તિનું વજન, નહીં સત્તાનું વજન, નહીં આવડતનું વજન, કેવળ શૂન્ય. એવો જે છે એના હૃદયમાં ભગવાન નિવાસ કરે. એવા આપણે થઈએ એવા પ્રયત્ન સત્સંગ કરીને આપણે કરવાનું છે. અત્યારે મને જે લાભ મળ્યો એનો કોઈ પાર નથી. તેને અપાર જેને ભગવાન જેવો બીજો કોઈ માલ નથી, અને જે વનિકે આ માલ નથી લીધો એને અપાર ખોટ ખાધી છે. ભગવાન જેવો કોઈ માલ જ નથી, અને વનિક તો બધી ખરીદી કરે ને, એ તો બધું માલ વેચવા લેવાનું કામ કરે ને. તો અહીંયા આગળ ઋષિભાઈ કે જે વની કે પુરુષોત્તમ રૂપી માલ નથી લીધો એ બધાય ખોટ ખાય છે, અને આખો જન્મારો હારી ગયા છે. ચતુરાઈથી કેવળ પોતાનું પેટ ભરવામાં જ રહ્યા છે, પણ તેઓ પોતાના જીવનું જીવન ખોઈ બેઠા છે. ભગવાનને ભૂલેલા વનિકો તો બુદ્ધિમાન હોવા છતાં ચિંતામણી છોડીને કાચના વાન ભરવા માંડ્યા છે. ચિંતામણી છોડ કાચ ભરે વાના, એસે સબ વનિક ભય બુદ્ધિમાના, રાજા રંક કો દૂત ભય બારી, આપે દૂતાયન દેખે વિચારી. વનિકો બુદ્ધિમાન હોવા છતાં ચિંતામણીને છોડીને કાચના વાન ભરવા માંડ્યા છે. તે વનિકો રાજાને અને રાંકને બધાને છેતરે છે, પણ આ બાબતમાં તો તે પોતે છેતરાઈ ગયા છે તેનો વિચારીને દેખતા નથી. ઋષિભાઈ પોતે વનિક છે અને પોતાની જાતિ ઉપર જ પ્રહાર કરે છે કે વનિકો બહુ હોશિયાર હોય, રૂપિયા કેમ કમાવા,
એને આવડે, કોને કેવી રીતે વશ કરી લેવો એને આવડે. આ ભગવાનના ભગત ના હોય એની માટેની બધી વાત છે. બાકી જે આવા ભગવાનના ભગત થયા હોય એ વણિક હોય તોય ભલે, બ્રાહ્મણ હોય તોય ભલે, પટેલ હોય તોય ભલે, રાક ગરીબ રાક હોય હરિજન હોય તોય ભલે, ભગવાનના ભગત માટે તો કોઈ વ્યાખ્યા છે નહીં. એની માટે કોઈ લોહીના કે જાતિના ગુણ એને તો બધા પોતે સત્સંગ કરી કરીને ટાળી નાખ્યા હોય. પણ આમ તો એવું હોય ને કે વણિક બુદ્ધિ કોઈને કંઈક કોઈને છેતરતા કોને સૌથી હારામાં સારું આવડે, તો કે વણિક બુદ્ધિ. વાણિયામાં જેનો જન્મ થયો એને છેતરતા સારું આવડે. આપણા એ ગરીબ ભગત છે, એ સત્સંગી થયા છે. તો મને કે એક સ્વામી, મારો ભાઈ એવો ને એ સત્સંગી છે, વણિક છે પોતે, અને બહુ રેગ્યુલર કથા વાર્તા સત્સંગ બધું સાંભળે છે, બીજા દેશમાં રહે છે. પણ એક એક મારો ભાઈ એવો સ્વામી, એ પોતે એનો ભાઈ સત્સંગી નથી. મને કે મારો ભાઈ એવો કે કોઈને પણ તમારે બાટલીમાં ઉતારવો હોય તો ઉતાર દે, એટલી સરસ સ્વામી. અમારે તો કે પરંપરામાં જ આ બુદ્ધિ હોય ને, મને આવી ચોખ્ખી વાત કરે, અમારે તો પરંપરામાં જ આ બુદ્ધિ હોય સ્વામી. મેં કીધું, ભગત તમારે કેવું? મને કે મારે તો હવે સ્વામી સત્સંગ થયો ને, પણ અજમાવું હોય તો અજમાવી દઉં ખરો કે કોઈને જો ધારું તો, પણ સ્વામી સત્સંગ થયો પછી એ બુદ્ધિનો ત્યાગ કરી નાખ્યો છે, એ વૃત્તિનો ત્યાગ કરી નાખ્યો છે, એ બાજુ કાંઈ નહીં, બસ આપણે ભગવાન ભજવા. પણ મારો ભાઈ બિઝનેસ કરે છે સ્વામી, ગમે એવું એ ગમે તે એક જગ્યાએ ગયો હોય તો એ માલ વેચીને જ આવે, એ બહુ હોશિયાર કે. અને અમારે તો આ પરંપરામાં, એના જે શબ્દો છે બેઠા કહું છું, એ મને કે અમારે તો આ પરંપરામાં સ્વામી ભગવાન એમને દીધું જ છે. તો મેં કહું, વાત સાચી છે, પણ ભગવાનનો ભગત થાય એને આ બધા ગુણ જતા રહે. એટલે અહીં રૂપસિંહભાઈ કહે છે કે અમારી જાતિના લોકો રાજાને રંકને છેતરવામાં ભલે માહેર હોય, પણ ભગવાન જેને માલ જો એને ભેગો નથી કર્યો તો એ છેતરાઈ ગયેલા છે. ભલે દુનિયાને છેતરી પણ એ પોતાની જાતને છેતરે છે. કહેવાનો અર્થ એ છે, જેને જગતની અંદર બધાને છેતર્યા, બધાને છેતરીને કરોડોની સંપત્તિઓ ગમે તે વ્યક્તિએ દુનિયાના પૃથ્વી પરના કોઈ પણ વ્યક્તિએ ભેગી કરી હોય, પણ જેને પરમાત્માને નથી ભજ્યા, પરમાત્માને જે નથી વર્યો, સત્સંગ પરાયણ જેને પોતાનું જીવન નથી કર્યું, એને પોતાની જાતને છેતરી છે. દુનિયાને નથી છેતરી, પોતાની જાતને છેતરી છે. ઋષિભાઈ એમ કહે છે, એમને ગુરુ ઠગ મળી ગયા, મહાજન જેવા પણ ધૂતાઈ રહ્યા છે, અને તેવા જ તેને વેશ બનાવ્યો છે જેને કોઈ કડી શકતું નથી. જીવો ઉપર દયા કરનાર અને જીવોનું પાલન કરનાર માર્ગ અમૂલ્ય છે, એ માર્ગને ઠગ ગુરુએ અપનાવી લીધો છે, તેથી એના વેશમાં બધા ભૂલા પડી જાય છે. કેટલાક વેપારીઓ તો રસાસ્વાદમાં ભૂલા પડ્યા છે, પ્રસાદમાં લોભાઈ ગયા છે, કોઈને તે અંગે કાંઈ ગમ પડતી નથી. અરૂપસિંહભાઈએ જેવું જોયું, જેવું અનુભવ્યું એવું અહીં કીધું મહારાજ આગળ. શ્રીહરિએ વણિક સમાજમાં મને પોતાનો દાસ સમજીને બધી મોહજાળથી બચાવી લીધો છે. ઋષિભાઈ કે મને મહારાજે બચાવી લીધો આ બધામાંથી. પ્રસાદનો રસાસ્વાદ ને મિથ્યા જીવ દયારૂપ પાસ એ બંધનથી મને છોડાવ્યો છે, જે અતિશય અજ્ઞાનના અંધારાથી ભરપૂર છે. શ્રી સહજાનંદ સ્વામીએ મારા ઉપર ઘણી બધી કરુણા કરી છે. જીવો ઉપર દયા કરનારા અને રક્ષક સુકંદ શ્રીહરિ મને સુખી કરી દીધો છે. જેટલું મહાજન છે એ સર્વને મેં મર્મભરી વાતમાં કહ્યું. પાછા ભગત કહે છે, મેં બધાને મોઢે કીધું છે, તમારા નાના તમારા નામામાં ભૂલ પડી છે, તમે બધા સરવાળોમાં સલવાઈ ગયા છો. તમે જે કહો છો અહિંસારૂપ ધર્મ, પણ એ અહિંસારૂપ ધર્મ તમે કહો છો કે કર્મને ખપાવી દેવા, પરંતુ કર્મને કેમ ખપાવાય? કર્મને નૈષ્કર્મ્ય કરી શકાય છે, કર્મને ખપાવી નથી શકાતા. ભગવાનના સંબંધે કરીને નૈષ્કર્મ્ય બની શકાય છે, ભગવાનની ભક્તિએ કરીને નૈષ્કર્મ્ય થાય છે, પરંતુ કર્મ તો આ કર્મ ભૂમિ છે, અહીં કર્મ તો કરવું જ પડે છે. અને જે જે ધર્મ જે જે રીતનું એનું વર્તન છે, વર્તન દ્વારા જ ક્યાંક ને ક્યાંક એમાં ક્ષતિ છે એવું ઋષિભાઈને દેખાય છે. એટલે ઋષિભાઈ કહે છે, હું તો મોઢે કહું છું કે તમે બધા જે સરવાળો કરો છો નામાનો, કદાચ તમારા ચોપડા સાચા છે, પણ આધ્યાત્મના નામાની અંદર તમે બધા સલવાઈ ગયેલા છો. આવી ઋષિભાઈ જે એની જાતિની અંદર વાત કરતા હશે એ વાત અહીંયા આગળ કરે છે. અને મહારાજ ઋષિભાઈના ગામની અંદર પધારેલા છે. અહીંયા આગળ આગળ સ્વામી આવે જે વાત કરશે આગલા તરંગમાં સાંભળશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિ સરતાનપુરમાં ઋષિભાઈને ઘેર થાળ જમ્યા, એ નામે 86મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ
ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.